હાર્દિક પટેલ અનામત અને ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ઉપવાસ પર ઉતર્યો છે, ત્યારે કોંગ્રેસીઓ પણ હાર્દિકના સમર્થનમાં છે. તો સુરતમાં કોંગ્રેસના નગરસેવકે હાર્દિકના સ્વાસ્થ્ય માટે ધૂન સાથે પ્રતિક ઉપવાસ અને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. સુરત કોંગ્રેસના નગરસેવક નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે લાખો યુવાનોનો પ્રેરિત એવો હાર્દિક પટેલ આમરાત ઉપવાસ કરી રહ્યો છે. પાટીદાર સમાજને અનામત અપાવવા અને ખેડૂતોનું દેવું માફ કરવા માટે પ્રતિક ઉપવાસ પર બેસેલા હાર્દિકની તબિયત નાદુરસ્ત હોય, જેથી તેના સારા સ્વાસ્થ્ય માટે ધૂન મંડળ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. તો તેની સાથે સાથે પ્રતિક ઉપવાસ અને રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 8-11 આમરણ ઉપવાસ રાખેલો છે. હાર્દિક પ્રતિક ઉપવાસ હાર્દિક પટેલના સહયોગ માટે જ હાર્દિક પટેલ ખેડૂતોના દેવા માફી માટે ઉપવાસ ઉપર બેઠો છે. પાટીદારોને અનામત મળે એમના માટે ઉપવાસ ઉપર બેઠો છે. ત્યારે હાર્દિક પટેલની તબિયત સારી રહે એમના માટે ધૂન મંડળનું આયોજન રાખવામાં આવ્યું છે. હાર્દિક પટેલે પાણીનો પણ ત્યાગ કરવામાં આવ્યો છે, એટલા માટે એની તબિયત સારી રહે એટલા માટે અમે ધૂન મંડળનો પ્રોગ્રામ રાખ્યો છે. હાર્દિકની સાથે જ અમે છે, જે રીતે હાર્દિક ગોઠવતો હતા પ્રોગ્રામ, એ રીતે અમે પ્રોગ્રામો ઘટતા રહ્યું. સોસાયટી આમરણ ઉપવાસો કરવાના છે, અને આ અમે મારા ફાર્મમાં આમરણ ઉપવાસનો આયોજન રાખ્યું છે. બધી સોસાયટીઓમાં પ્રમુખોને કાર્યકરો મિત્રોને બોલાવીને આમરણ ઉપવાસ રાખ્યો, ધૂન મંડળનો પ્રોગ્રામ રાખ્યો છે. હાર્દિક પટેલને સ્વાસ્થ્ય સારું રહે સાથ સહકાર આપી હાર્દિક પટેલને, કારણ હાર્દિક પટેલ ખેડૂતોને દેવા માફી માટે ઉપવાસ ઉપર બેઠો, નહીં કે મોટા ઉદ્યોગપતિ માટે બેઠો છે. ખેડૂતોને અત્યારે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે, ખેડૂતોને ભાવ નથી મળતા, ખેડૂતો મહેનત કરીને ઉત્પાદન કરે છે, તો આ લૂસી સરકાર એમાં ભ્રષ્ટાચાર કરવા માટે સિંગ ઉત્પાદન કરેલું હોય એ સિંગને હળગાવી નાખવામાં આવે છે. આટલો બધો ભ્રષ્ટાચાર કરે છે, ખેડૂતોને દેવું માફ કેમ નથી કરતા? મોટા ઉદ્યોગપતિ હોય તો એનું દેવું માફ કરવામાં આવશે, નાના ખેડૂતોને હોકલો દેવું માફ નથી કરતા. એના માટે હાર્દિક પટેલ ઉપવાસ ઉપર બેઠો છે, એના માટે સહયોગ કરવા માટે અમે હાર્દિક પટેલની સાથે છીએ અને સાથે રહેવાના. હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદારોની સાથે સાથે કોંગ્રેસીઓ પણ જોડાઈ રહ્યા છે, જોકે સરકાર આ અંગે હજી સુધી કોઈ ફોડ પાડી રહી નથી. બ્યુરો રિપોર્ટ, સુરત.